नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर में हूँ बोरडा शीतल आपनु हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण सात की अंदर स्माइल इन द मिरर पार्ट वन एकला एकला मलको अथवा तो एकला एकला हसो ए पार्ट भणवाना छे। तो पेज नंबर पांच नी अंदर एक्टिविटी नंबर पांच छे ए पार्ट छे। ए पार्ट शुं छे के तमारा शिक्षक वार्ता कहे के ध्यान थी सांभळो अने तेनुं मुख वाचन करो। तो सौ प्रथम आ पार्ट समझता पहेला आपणे एना स्पेलिंग लखी लईए जेथी करीने तमने समजण पड़े। तो सौ प्रथम एक्टिविटी पांच ना स्पेलिंग
ચોપડું લગાડ્યું. મજબૂત રીતે ચાલવા લાગી. સી વેન્ટ ટુ ધ રિવર બેન્ક. તે ક્યાં પહોંચી?
रिवर बैंक एट के नदी किनारे। सी एंजॉयड राइडिंग द बाइसिकल ऑन दिस रफ पाथ, तेणे तेना साइकल मा रफ पाथ एटले के खरबचड़ो रस्तो, रफ पाथ एटले के खरबचड़ो रस्तो, रफ पाथ एटले के रस्तो, रफ पाथ खरबचड़ो रस्तो। तेणे एंजॉय एटले के माणवू, तेणे खरबचड़ा रस्ता पर साइकल चलावानो आनंद माण्यो। सी वोज राइडिंग एट हर टॉप स्पीड, तेने तेना साइकल नी झड़प वधारी। देन सी नोटिस्ड अ रेड बटन नियर द बेल, तेने शू नोटिस कर्यू, नजरे कर्यू, नोटिस एटले नजर करवू, जोवू, तेने शू देखाणू एनी साइकल मां रेड कलर नू बटन, लाल कलर नू बटन। व्हाट वाज दैट, ते शू छे। सी पुश द बटन, पुश एटले के दबावू अथवा तो धकेलू। सी पुश द बटन, तेने बटन ने दबायू। लो एंड बिहोल्ड, लो एंड बिहोल्ड एटले के शू थाय, जुओ तो खरा। देर केम आउट अ बिग फैन ऑन द रियर व्हील, पछी ए जेवू बटन दबायू साइकल नी अंदर तो एमांथी शू निकळ्यू, जे रियर व्हील छे एटले के पाछळनी जो जे पैडू छे व्हील एटले शू थाय, પૈડું, બિગ ફેન। એમાંથી શું તમે ચિત્રમાં જોઈ શકો છો કે પંખો, પાછળના પૈડા પરથી પંખો નીકળ્યો। એ થ્રિલ્ડ તેજસ્વીની, તેજસ્વીને થ્રિલ્ડ એટલે કે રોમાંચિત થઈ જવું, આનંદિત થઈ જવું। તેને એ પંખો જોઈને શું થઈ ગયું, થ્રિલ એટલે કે રોમાંચિત થઈ ગઈ, આનંદિત થઈ ગઈ। ધ ફેન સ્ટાર્ટેડ રોટિંગ બ્રુમ બ્રુમ, એટલે કે જે પંખો રહ્યો એ ગોળ ગોળ રોટિંગ એટલે કે ગોળ ગોળ ફરવા લાગ્યો। ઇટ થ્રિલ્ડ તેજસ્વીની, સી પેડલ્ડ ધ બાઇસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ, આ જોઈને એને સાયકલ ઝડપથી ચલાવવા લાગ્યું। ફૂલ સ્ટ્રેન્થ એટલે કે જેટલી શક્તિ હતી પ્રમાણે એને સાયકલ ચાલુ કરી। એન્ડ વોટ અ મિરેકલ, અને કેવો ચમત્કાર, મિરેકલ એટલે કે ચમત્કાર। ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ ફ્રોઝ ફ્રોમ ધ ગ્રાઉન્ડ, સાયકલનું જે આગળનું વ્હીલ એટલે કે આગળનું જે પૈડું હતું એ જમીન પરથી શું થયું, ઊંચું, જમીન પરથી ઊંચું થઈ ગયું। ધ બાઇક વોઝ ફ્લાઈંગ નાઉ, અને હવે સાયકલ એ શું કરવા લાગી, ઉડવા લાગી। સી પેડલ ફાસ્ટર એન્ડ ધ બાઇસિકલ વેન્ટ અપ એન્ડ અપ 3, 4, 5, 50 meters, હવે સાયકલ ઉડવા લાગી એટલે કેટલા કિલોમીટર, 3, 4, 5, and 50 kilometers જેટલી ઊંચી સાયકલ હવામાં ઉડવા લાગી। સી વોઝ થ્રિલ્ડ, એ ખૂબ આનંદિત થઈ ગઈ, થ્રિલ્ડ આનંદિત થઈ ગઈ, રોમાંચિત થઈ ગઈ। નાઉ સી વોઝ ફ્લાઇંગ, હવે તે આકાશમાં ઉડી રહી હતી। ઓવર ધ રિવર, અને નદી કિનારા ઉપરથી તેની સાયકલ જઈ રહી હતી। સી લુકડ ડાઉન, ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર, એને જોયું નદીમાં શું હતું, કાઇટ એટલે કે પતંગ, ઇટ વોઝ અ બોટ, અને નદીમાં શું હતું, બોટ એટલે કે હોડી પણ હતી। સી ટર્ન એન્ડ ધ હેન્ડલ ટોવર્ડ્સ હર વિલેજ, તેણે તેનું વિલેજ ગામ આવ્યું ત્યાં એની તરફ એની સાયકલ ચલાવી। સી શો હર સ્કૂલ, એને એની સ્કૂલ એટલે કે નિશાળ જોઈ। ઓ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ, રૂફ એટલે કે છાપરું। રૂફ એટલે શું થાય, છાપરું। ધેર આર સો મેની લીવ્સ, લીવ્સ એટલે કે પાંદડાઓ, તેણે ઘણા બધા પાંદડાઓ, જે વૃક્ષના જે પાંદડાઓ છે એ એને નિશાળ છે એના રૂફ એટલે કે છાપરા ઉપર જોયા। આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો, હું એને આવતીકાલે સાફ કરી દઈશ, ક્લીન એટલે કે સાફ કરું। સી થોટ, તેણે વિચાર્યું। વેન એસ કુડ સી સી ફ્રોમ ધેર, હવે આપણને પ્રશ્ન પૂછે છે કે ત્યાંથી તે બીજું શું શું જોઈ શકશે। હવે તેજસ્વીનો પાર્ટ નંબર બીજો શરૂ થાય છે એ પહેલાં આપ્યું છે કે ડિસ્કસ ઇન પેજ એન્ડ રાઇટ યોર પોઈન્ટ્સ બિલો, તેજસ્વીને બીજું શું શું દેખાયું છે, બે બેની જોડીમાં ચર્ચા કરો, તમારે વિચારવાનું કે હવે તેજસ્વીને પાર્ટ બેમાં શું દેખાતું છે, એવું વિચારો કે પહેલા પાર્ટમાં એને સાયકલ મળી, સાયકલ મળી પછી એ ચાલવા લાગી, દોડવા લાગી, અને પછી હવામાં ઉડવા લાગી એની સાયકલ। હવે બીજા પાર્ટમાં જોઈએ કે સ્માઇલિંગ ધ મિરર પાર્ટ 2, એમાં શું આવે છે,
pathway. Now she was over the farms and fields. હવે તે ક્યાં હતી? ખેતરો અને farms fields અને હરિયાળા ખેતરો પર હતી. Green fields. She was enjoying the beautiful view. તે માણી રહી હતી સરસ મજાના હરિયાળા ખેતરોને beautiful સુંદર મજાના